મહિલાઓ પરિવારમાં આર્થિક પગભર થાય તે માટે વાઘોડિયાના રોપક ગામે સરળ સમુદાય દ્વારા એક ટ્રેનિંગ સેન્ટર LNT ફંડિંગ દ્વારા યોજવામાં આવ્યો હતો. LNT ફંડિંગ દ્વારા સ્કોર અને લાઈફ ફૂડ ફાઉન્ડેશન સાથે અમદાવાદ વુમન એજ્યુકેશન ગ્રુપ મળી સરળ સમુદાયે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેમાં ગ્રામીણ મહિલાઓ સશક્ત કરી આર્થિક પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ વુમન એજ્યુકેશન ગ્રુપ છેલ્લા 1982 થી પોતાની સેવા અનેક રાજ્યોમાં આપે છે, જેના ટ્રસ્ટી સારાબેન બાલ દિવાલા સાથે બરોડા સિટીઝન કાઉન્સિલિંગ પ્રિયાબેનના સંયુક્ત ઉપક્રમે વડોદરાના વાઘોડિયાના એક નાનકડા એવા રોપા ગામે મહિલાઓ માટે એક ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવે રિબિન કાપી ઉદઘાટન કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે મહિલાઓને સંબોધી મહિલાઓ માટે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટે વ્યાવસાયિક તાલીમ, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર કોર્સ અને બિઝનેસ કરવાની ટ્રેનિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. તો રોપા ગામમાં સરળ સમુદાય મહિલાઓ માટે સીવણ ક્લાસ માટે સંચારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી પ્રશિક્ષક, ટ્રેનર અને ટ્રેનિંગ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહિલાઓને સીવણ કામ માટે સીવણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામની 40 થી વધારે મહિલાઓએ હાજરી આપી હતી. રોપા ગામ ખાતે, વાઘોડિયા તાલુકાનું રોપા ગામ ખાતે અવાજ સંસ્થા, સ્કોર લાઇવલીહુડ ફાઉન્ડેશન અને આ બંને સંસ્થા, બંને ફાઉન્ડેશનને LNT હાઇડ્રોલિક એન્જિનિયરિંગ તરફથી ફંડ આવ્યું છે. એના અંતર્ગત સીવણ વર્ગનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે. આ સીવણ વર્ગ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એવો હતો, સામાજિક અને આર્થિક બહેનોની ઉન્નતિ. એટલે સામાજિક રીતે બહેનોનું એનું માન સન્માન જળવાય, બહેનો આગળ વધે અને આર્થિક રીતે પોતે પગભર થઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે, તેમજ પોતે આગળ એના વિકાસ માટે આગળ વધી શકે, એ લોકો લાંબો વખત સુધી પોતાની રોજગારી સસ્ટેઇન કરી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. સ્કોર ફાઉન્ડેશન એ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કામ કરી રહ્યું છે અને અવાજ સંસ્થા એ પણ લાંબા વર્ષોથી 1982 થી કામ કરી રહ્યું છે. આ બંને સંસ્થાનો ઉદ્દેશ એવો છે કે ગ્રાસરૂટના સ્તરે ગામના લોકો જે છે એ લોકોનું બંને રીતે વિકાસ જોવા મળી શકે. જેમ મારું નામ રોહિત અંજના છે, હું રોપા ગામમાં રહું છું અને આ સરળ સમુદાય તરફથી અમને જે ટ્રેનિંગ આપવામાં આવી છે એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે, અમારો ઘણો બધો અનુભવ વધ્યો છે એન્ડ અમને અમારું વર્તમાન જે છે લાઈફસ્ટાઈલ અને સોસાયટીમાં રહેવાની જીવન પદ્ધતિને બધું સુધારો થયો છે અને આજના સમયમાં જે ચાલી રહી છે મોંઘવારી એના તરફ ખરેખર સ્ત્રીઓને પગલાં માંડવાની જરૂર છે, જેના કારણે ભવિષ્યમાં સ્ત્રીઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે, તેઓ પોતાના પગભર થઈ શકે છે અને હું પોતે પણ અહીંયાથી ઘણું બધું અનુભવ મેળવ્યો છે અને હું પરણીને સાસરે જઈશ ત્યારે હું પોતાના પગભર ઊભી થઈશ અને પોતાના કુટુંબનું પણ જીવન ધોરણ સુધારીશ. એન્ડ બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.